નમસ્કાર, સમય છે સાંજે 7 વાગ્યાનો અને હું છું કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં. સતત દર 2 કલાકે તોફાની વરસાદી ઝાપટા આવી રહ્યા છે, એટલે એ પરથી કહી શકાય કે લગભગ વાવાઝોડું ઓમાન તરફ ફંતાણું નથી. હજુ પણ પૂરેપૂરી સંભાવના છે 15 તારીખે કે વાવાઝોડું આપણી સાથે અથડાય, કચ્છ સાથે અથડાય. જેટલા પણ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો છે તમામ જગ્યાએ આ જ પરિસ્થિતિ છે. તમામ જગ્યાએ તોફાની પવનો અને વરસાદી ઝાપટા આવી રહ્યા છે. કોઠારા અને જખૌ સાઈડના જેટલા પણ ગામો છે, મોટાભાગના ગામો કે જેને દરિયો સ્પર્શે છે તે ખાલી કરાવવામાં આવ્યા છે. અને જે ગામો દરિયાથી દૂર છે એમને પણ એલર્ટ રહેવા માટે જે છે એ ગવર્મેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે. તો આપણે સૌ ઘરમાં રહીએ, સાવચેત રહીએ, સુરક્ષિત રહીએ અને પક્ષીઓ અને પ્રાણીઓને આશરો આપીએ કે જેથી તેમનો પણ જીવ બચી શકે. પણ એ પૂરી સંભાવના છે કે 15 તારીખે વાવાઝોડું આપણી સાથે અથડાય, જેથી જેની અસર 14 તારીખ એટલે કે આવતીકાલે અને પરમ દિવસે એટલે કે 15 તારીખે અને 16 તારીખે પણ તેની અસર જોવા મળશે. શાળાઓ અને ટ્યુશનો બંધ કરી દેવામાં આવ્યા છે, જેની પૂરેપૂરી જવાબદારી જે છે એ ગવર્મેન્ટ લે છે અને કહે છે કે તમારા બાળકોને શાળાએ અથવા ટ્યુશને ન મોકલો. તો આપણે પણ સરકારની તમામ બાબતોને ધ્યાનમાં રાખીએ. વીજળીનો થોડોક પ્રશ્ન જે છે એ તમામ જગ્યાએ આવેલો છે કે પવનના કારણે અમુક જગ્યાએ થાંભલાઓ પડી ગયા છે, વાયરો તૂટે છે, અથવા તો સાવધાનીના સાવચેતીના ભાગરૂપે વીજ પોલમાંથી વીજ કરંટને કાપી નાખવામાં આવ્યો છે, બંધ કરી દેવામાં આવ્યો છે. તો એમાં પણ આપણે અધિકારીઓનો થોડોક સાથ આપીએ. જે પણ છે એ આપણા સારા માટે જ છે અને જ્યાં છીએ ત્યાં જ રહીએ, સુરક્ષિત રહીએ અને જેમની પાસે સુરક્ષા નથી તેમને સુરક્ષા આપવાનો પૂરો પ્રયાસ કરીએ. ધન્યવાદ.